ગુડ મોર્નિંગ આજે પડેગે સ્ટેન્ડર્ડ ફોર ઇંગ્લિશ મીડિયમ સબ્જેક્ટ ગુજરાતી નીકાળો પેજ નંબર સિક્સટી એઇટ ચેપ્ટર ફાઇવ ખિન્મા તારા સાપુતારા એમાં ઉખાણાનો જવાબ શોધી જવાબ કોઠામાંથી શોધો નંબર લખો અને તે શબ્દ પરથી વાક્ય બનાવો એ આપણે જોયું હતું એમાં ફર્સ્ટ ઉખાનું જોયું હતું હવે આજે સેકન્ડ સેકન્ડમાં એવું છે કે ડઘુમઘું ચાલે છે મોટા મોટા હોઠ છે તેને તો ભાવે છે બોલો ભાઈ કોણ છે તો આન્સરમાં શું આવશે આન્સરમાં આવશે રીચ જુઓ અહીંયા બોક્સમાં આપેલું જ છે તો આન્સર હોય એ તમારે રાઉન્ડ કરવાના છે ફર્સ્ટ લાઇનમાં આપેલું છે કે રીચ તો મેં અન્ડરલાઈન કરી છે બોક્સ બનાવ્યું છે તમારે એ રીતે કરવાનું છે તો આન્સર છે એમાં સ્ક્વેર બનાવી દો જે રીતે મેં બનાવ્યું છે અને આન્સર અહીંયા બોક્સમાં લખવાનો છે અને એનું વાક્ય બી બનાવવાનું છે જે આન્સર હોય એ શબ્દ વાક્યમાં આવી જવો જોઈએ તો મેં આન્સર બનાવ્યો છે જો રીચ જંગલમાં ફર આન્સર છે રીં વાક્ય બનાવી છે રીંચ જંગલમાં ફરવા જાય છે તો સેકન્ડ ઉખાનાનો જવાબ લખી લેવાનો છે તમારે બુકમાં અત્યારે સેકન્ડ ઉખાનાનો જવાબ અને વાક્ય લખી લો રીંછ રીંછ જંગલમાં ફરવા જાય છે चलो लिख लिया फिर अब क्या करना है नोटबुक निकालो नोटबुक में लिख लो फर्स्ट तो आपने नोटबुक में लिखा ही होगा चलो अब सेकंड लिख लो नोटबुक में क्या लिखना है छे आखू लखवा मगू डगू मगू चाले छे मोटा मोटा होट है तो मत भावे छे बोलो भाई कौन छे पी आंसर कर लखवा जवाब रीज અને સેન્ટેન્સ લખવાનું છે વાક્ય રીચ જંગલમાં ફરવા જાય છે અને અહીંયા જે કોઠો આપેલો છે એ રીતે તમારે ડ્રો કરવાનો છે અને જે રોજ હું જેમ જેમ લખાવું એ રીતે આન્સર સ્ક્વેર કરવાનો છે ઠીક છે